નમસ્કાર સાથે હું છું યજ્ઞ જોઈએ સમાચાર કરીએ હેડલાઇન્સ પર રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસની અરજી પર આજે સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી અમદાવાદમાં બે ઇંચ વરસાદમાં જ પચાસ થી વધુ જગ્યાએ પાણી ભરાયા ચાર સ્થળે ભુવા પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો જે સમાચાર વિગતવાર તો ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર અલગ અલગ ચૂંટણી કરવાના ચૂંટણી પંચના નિર્ણયને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે ત્યારે કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે લોકસભાની ચૂંટણીમાં વિજય બાદ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ રાજ્યસભાના સાંસદ પદથી રાજીનામું આપતા આ બંને બેઠકો ખાલી પડી છે જેના પર અલગ અલગ ચૂંટણી કરવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે ત્યારે અમરેલીના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને પરેશ ધાનાણીએ પંચના આદેશને રદ કરવા તથા તેને ગેરે અને અને શૂન્ય જાહેર કરવાનો અનુરોધ કર્યો હતો તેમનું કહેવું છે કે આ બંધારણીય કલમ 14 નું ઉલ્લંઘન છે તેમણે માંગ કરી છે કે પંચને ગુજરાત સહિત બધા રાજ્યોની ખાલી બેઠકો ભરવા માટે પેટા ચૂંટણી અને ચૂંટણી સાથે સાથે કરાવવાનો નિર્દેશ આપવામાં આવે સ્કૂલ રિક્ષામાં રિક્ષામાં ઘેટાબકરાની જેમ ભરીને નિયમોને ખુલ્લે આમ ભંગ કરતા એવા વાહન ચાલકો સામે આરટીઓ અને ટ્રાફિક વિભાગ દ્વારા તબાહી બોલાવવામાં આવી હતી તેની સાથે આરટીઓ અને ટ્રાફિક પોલીસની આ કામગીરીના વિરોધમાં સ્કૂલ વર્ધી વાહન ચાલકોએ આજથી બે દિવસ હડતાળ પાડવાની જાહેરાત કરી છે જેના પગલે શાળાએ જતા નાના બાળકોના વાલીઓ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સ્કૂલ વાહન ચાલકોનો આક્ષેપ છે કે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરીને વાહનો ડિટેન કરવામાં આવી રહ્યા છે ડભોઈ તાલુકાના ફરતીકુ ગામ પાસે આવેલી દર્શન હોટલ ના સફાઈ દરમિયાન સાત વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા ત્યારે ઘટના બાદ દર્શન હોટલ માલિક અને મેનેજર હોટલ બંધ કરીને ફરાર થઈ જવાની ઘટના સામે આવી હતી ત્યારે વડોદરા ગ્રામ્ય પોલીસ અને એલસીબી અને એસએસયુ અને સ્થાનિક પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાત્રે સાડા આઠ વાગ્યે આરોપીઓ વડોદરા ફતેહગંજમાં આવેલા મહારાજા કોમ્પ્લેક્ષ ખાતે તેમના રહેણાંક વિસ્તારમાં વાના છે ત્યારે પોલીસે છટકું ગોઠવીને હોટલનો માલિક હસન અબ્બાસ ઇસ્માલભાઈ બોરણીયા અને મેનેજર એમ દાદા ઇસ્માલભાઈ બોરણીયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર મામલો એવો છે કે ગઈ તારીખ પંદરના રોજ રાત્રિના સમયે હોટલ દર્શન જે ડભોઈથી વડોદરા આવતા લેફ્ટ સાઈડ છે તેમાં એક ખાડ કૂવો સાફ કરવામાં કુલ સાત વ્યક્તિઓના મોત નીપજેલા તેમાં ત્રણ હોટલના કર્મચારીઓ હતા અને બીજા ચાર શ્રમજીવીઓ હતા તો આ સમગ્ર ઘટનાના કારણે ખૂબ જ દુઃખદ અને વેદના સભર ચિત્રો ત્યાં દર્શાયા હતા અને પ્રસંગ પણ ખૂબ જ કરુણા સભર હતો જેના આધારે અમારા આઈજીપી શ્રી ભાઈ ચુડાસમા સાહેબની સૂચના અને માર્ગદર્શનના આધારે એ ગુનો રજીસ્ટર કરેલો ત્યારબાદ શ્રી અમારા એસપી વડોદરા ગ્રામ્ય શ્રી દુગ્ગલ સાહેબના માર્ગદર્શન સતત કોન્સ્ટન્ટ માર્ગદર્શનના આધારે આ આરોપીઓને પકડવા માટે અમે ચક્રો કર રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે તેની સાથે સાથે અમદાવાદના ચાંદખેડા ગોતા સાબરમતી એસી હાઈવે રાણીપ સરસપુર રખિયાલ ગુમતીપુર બાપુનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જવા પામી હતી અમદાવાદ શહેરમાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે સૌથી વધુ વિરાટનગર અને ચંડોળામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે વટવા અને ચાંદખેડામાં એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે શહેરમાં પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાવાની અને ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ શહેરમાં છ જગ્યાએ વૃક્ષો પડવાની ઘટના પણ સામે આવી હતી અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપે મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે ત્યારે જીવરાજ મહેતા રોડ ઉપર આવેલા એમટીએસ બસ ફૂસાવવાની ઘટના સામે આવી હતી રોડ બેસી જવાને કારણે એએમટીએસ બસ ફુસાઈ જતા જેના કારણે બસમાં સવાર ચાર લોકોની ઇજાઓ થવા પામી હતી નવાઈની વાત એ છે કે આ રોડ હજી પણ એક સપ્તાહ પહેલાં જ બનાવવામાં આવ્યો છે ત્યારે પ્રથમ વરસાદમાં જ રોડ બેસી જતા રોડની ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે

આ ઘટનાએ એએમસીની નબળી કામગીરીની પોલ ચોક્કસ ખોલી દીધી છે સ્થાનિક લોકો પણ અધિકારીઓની બેદરકારીને કારણે નબળા કામ થયાના આરોપ લગાવી રહ્યા છે તો બીજી તરફ સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વાલીઓએ પોતે જેસીબી મશીન મંગાવીને બસને બહાર કાઢી હતી ગાડી આવી રહી હતી ત્યારે ડ્રાઈવરને તો ખ્યાલ હતો નહીં કે અહીંયા ખાડો છે કે શું છે અને મારા હિસાબથી આ બે દિવસ પહેલાં જ આ ખાડો ભરેલો છે આડો ભર્યો હોવા છતાં એ લોકોએ કઈ રીતે ભર્યો છે ખાડો એ આપણને ખબર નથી બસ આવીને ફસાઈ ગઈ મારો વિદ્યાર્થી જ અંદર હતો અમે લોકો જે પોઈન્ટ અમારો નક્કી છે ત્યાં પોઈન્ટ અમે એની રાહ જોઈને ઊભા હતા બાળક અમારો ના પહોંચ્યો જેથી કરીને અમે ડ્રાઈવરને ફોન કર્યો ડ્રાઈવરને ફોન કર્યો તો જાણવા મળ્યું કે બસ અહીંયા ફસાયેલી છે જેથી કરીને અમે અહીંયા મારા બાળકને લેવા માટે આવ્યા બાળકને લેવા આવ્યા ત્યારે જોયું કે અહીંયા બીજા પંદર એક છોકરાઓ છે જે આ વિસ્તારના અમારી નજીક આજુબાજુ રહે છે બધા વાલીઓને જાણ કરવામાં આવી છે ભાઈ બાળકોને અહીંયા લેવા આવો કારણ કે બસ આગળ આવી નહીં શકે અને અમે અમારી બનતી બીજી બે ગાડી હતી એ ગાડીની અંદર બાળકોને ત્યાં એમના પોતાના ઘરે પહોંચાડ્યા છે કોર્પોરેશન દ્વારા હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી કોઈ માણસ હજી આવ્યો નથી હમણાં કોઈ ગાડી બેદરકારી રીતે પાર્ક કરી હોય તો તરત પોલીસવાળા આવી જાય છે જ્યારે આ ગાડી ફસાય છે સ્કૂલની સ્કૂલની બસ છે તંત્ર આટલી મોટી પોતાની બેદરકારીના કારણે આટલા વિદ્યાર્થીઓ તકલીફમાં પડ્યા છે તેમ છતાંય કોઈ મ્યુનિસિપાલિટીનો માણસ આવ્યો નથી આ જેસીબી તમે જોઈ રહ્યા છો એ જેસીબી પણ પૈસાથી બોલાવવામાં આવ્યું છે કોઈ સરકારી હેલ્પ આપણને મળે નથી નદી કોઈ ટેક્સ આપવો જોઈએ નહીં છેલ્લા બે અઢી કલાકથી અમે લોકો અહીંયા ખડે પગે જે સ્થાનિક લોકો છે એ લોકો ઊભા છીએ રાહદારી ઊભા છીએ અને ક્યાં ગમે તે રીતે એમ કેમ રીતે બસને અમે લોકો અહીંયા મદદ પૂરું કરીને બહાર કાઢી છે પરંતુ હજુ સુધી બાજુમાં તમે એક જો આ છેડો અમારા ગાટલોડિયા કોર્પોરેશનનો છે પહેલો છેડો નારણપુરા કોર્પોરેશનનો છે પણ હજુ કોઈના પેટનું પાણી હલ્યું નથી અને કોઈ અહીંયા આવ્યું નથી એટલે કારણ કે કાલ રાત્રે આ લોકો અહીંયાથી બે સ્થાનિક જે મોટા મોટા ઝાડ હતા અહીંયાથી કાઢી ગયા છે પરંતુ જે ભય સ્થાનના જે બેનરો બધું મૂકવું પડે કે પ્રજા એલર્ટ રહે એવા કશું પણ વ્યવસ્થા કરી નથી અને આમાં સીધી રીતે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને સતત કેન કે ઘોર બેદરકારી દેખાઈ આવી છે હજી તો વરસાદની શરૂઆત છે ત્યાં આવા ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે તો ભારે વરસાદ વખતે અમદાવાદના રોડ અને રસ્તા ઉપર વાહન લઈને ચાલવું એ જીવના જોખમ સમાન બની જાય તો નવાય નહીં ત્યારે આવી એક ઘટના પાર્ક વિસ્તાર બાબાની હતી જ્યારે તંત્રની ઘોર બેદરકારી ક્યારે બંધ થશે તે જોવું રહ્યું કેમેરામેન ગજરાજ સોલંકી સાથે પાર્થ ગાંધી Nirvan News Ahmedabad ગીર સોમનાથ જિલ્લામાં ફરી વરસાદ ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે મધ્યરાતથી શરૂ થયેલા વરસાદથી સુત્રાપાડાના ઉનામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે કોડીનારમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો તો બીજી બાજુ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને ઝરમર વરસાદની સાથે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી વરસાદમાં લોકોને આનંદ પણ જોવા મળ્યો હતો તો ગીર જંગલના ઉપરવાસમાં વધુ વરસાદ વરસતા ગીર કઢડા અને કોડીના ગ્રામ્યમાંથી વહેતી શાંકાવાડી નદીમાં નવા નીર રાજકોટના જેતપુરમાં શહેરમાં

ત્રણ બંદરોની ભૂમિકા ભજવતા હોવાથી શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં લૂંટના ઇરાદે અંધારામાં ખૂની ખેલ કરીને ઓજલ થઈ જતી ખોફના દેવીભૂજા ગેંગની એક મહિલા સહિત નવ ગુનેગાને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી ત્યારે ગુનાહિત કૃત્યોનો ભેદ ઉકેલવા બદલ ડીઆઈ અમરેલી એસઓજીની કામગીરીને બિરદાવી હતી અને રૂપિયા ત્રીસ હજારના પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી હતી ગુજરાત રાજ્યને ખાસ સૌરાષ્ટ્રમાં વર્ષ બે હજાર સત્તરથી લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપતી એક ગેંગ સક્રિય થઈ હતી અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં રેકી કરીને રાત્રિના સમયે લૂંટના ઇરાદે આ ગેંગ ત્રાટકીને ગુનાહિત કૃત્યને અંજામ આપીને અંધારામાં ઓછલ થઈ જતી હતી ત્યારે ભાવનગર રેન્જ હેઠળની અમરેલી એસઓજીની ટીમને આ ગેંગ બાબતે બાતમી મળતા બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષકની માહિતગાર કરીને તેમના માર્ગદર્શન હેઠળ તપાસ આરંભી હતી જેમાં અમરેલી એસઓજીની ટીમને સફળતા મળી હતી અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલા લૂંટ વિથ મર્ડર અને લૂંટ વિથ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી સૌરાષ્ટ્રમાં સ્પેશિયલી જે મર્ડર વિથ લૂંટ ના ગુનાઓને જે અંજામ કરતી ગેંગ સ્પેશિયલી દેવી પૂજા ગેંગ પકડવામાં આવેલી છે એ ગેંગ દ્વારા આખા સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષ દરમિયાન હત્યા અને લૂંટ એ છ મર્ડર ડિટેક્ટ કરવામાં આવેલા છે લૂંટની પાંચ ઘટના હતી એ પણ ડિટેક્ટ કરવામાં આવેલી છે અને જુદા જુદા જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના ચારથી વધારે અત્યાર સુધી જે માહિતી મળેલી છે એ ચાર ચોરી જેવા બનાવો એટલે ટોટલ ચૌદ જે સિરિયસ ગુનાઓ હતા એ શોધી કાઢવામાં આવેલા છે રાજ્યભરમાં ખૌફ મચાવનારી દેવી પૂજા ગેંગ કે જે એક જ પરિવારની બનેલી છે જેનો મુખ્ય સૂત્રધાર ચંદુ લખુ જીલિયા છે જેમાં તેની પત્ની જીવીબેન ઉર્ફે બાવલી કે જેને લેડી ડોન તરીકે જાણીતી છે તે પુરુષોના કપડાં પહેરીને આ ગેંગમાં સાથે રહેતી હતી તે ઉપરાંત આ ગેંગમાં તેમના પુત્ર જમાઈ અને ભાઈઓ સહિતના મળીને આ નવ લોકો સ્કૂટર પર એકલા કે વાડી વિસ્તારમાં રહેતા હોય તેવા લોકોની રેકી કરીને રાત્રિના સમયે લાકડી અને ધોકા જેવા સાધનો વડે માર મારીને લૂંટ ચલાવીને અંધારામાં ઓજલથી ચલા હતા બાકી ગેંગના જે સભ્યો છે એ તમામ પોતાના કુટુંબીજનો છે એના જે ગેંગના મુખ્ય સભ્ય છે મુખ્ય જે ગેંગ લીડર છે એ છે ચંદુભાઈ લખુભાઈ જીલિયા અને એની જે વાઈફ છે ઉજીબેન ઉર્ફે બાવલી ઉર્ફે વાઈફ ઓફ ચંદુભાઈ પેલા જે મેઇન જે ગેંગના સભ્યો છે બે છે હસબૅ વાઇફ અને આની સાથે સાથે આના જે પુત્રો જમાઈ ભાઈઓ એ તમામ મળી આખી ગેંગને ઓપરેટ કરતા હતા છેલ્લા બે વર્ષ દરમિયાન આખા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ જ ગંભીર પ્રકારના જે ગુનાઓ એમાં સુરેન્દ્રનગર જિલ્લાનો ડબલ મર્ડરનો ગુનાઓ પણ ડિટેક્ટ કરવામાં આવેલો છે રાજ્યમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાઓ જે બનવા પામી હતી તે પૈકી પાંચ ઘટનાનો ભેદ આ ગેંગને ઝડપી લેતા ઉકેલાઈ ગયો છે તેમાં ભાવનગર જિલ્લાના ધાંદ્રઈ અમદાવાદ ગ્રામ્યના ફેદરાની સીમ સુરેન્દ્રનગરના વાટાવચ ગામે લૂંટ વિથ ડબલ મર્ડર જેવી ઘટનાનો સમાવેશ થાય છે દેવપૂજા ગેંગ પાસેથી લૂંટ વિથ મર્ડરની ઘટનામાં લૂંટ ચલાવેલો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે કેતનરાજપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા વેપારના દોઢ કલાકના સમયગાળામાં આરોપીઓ સીમ રિપ્લેસ કરીને બ્યાસી લાખથી રકમની

અગાઉ સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં રમેશકુમાર યારીલાલ શાહે ફરિયાદ આપવામાં આવી હતી એમના બ્યાસી લાખ રૂપિયા એમના એકાઉન્ટમાંથી ફ્રોડ કરીને ઉપાડી લેવામાં આવ્યા હતા જેમાં અગાઉ આઠ જણાની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ પણ કરી હતી એમાંથી ચાલીસ લાખ રૂપિયા સાયબર ક્રાઇમ બ્રાન્ચે કબજે પણ કરી લીધા હતા એમાં જ એ જ કેસમાં અત્યારે એક સંજય પ્રકાશ ઉપાધ્યાય જેમની ધરપકડ કરવામાં આવી છે એ મૂળ જમશેદપુર ઝારખંડના રહેવાસી છે એ પોતે જ આ જે ગુનામાં સીમ સેફ્ટ થયું હતું એમાં એ પોતે બરોડામાંથી જે સીમ બદલવા માટે જે ઇસમ આવ્યો હતો એ આ સંજય પ્રકાશ ઉપાધ્યાય હતો બીજી બાદ સુરત શહેરમાં એક પછી એક હત્યાના બનાવ વધી રહ્યા છે ત્યારે વધુ એક હત્યાનો લીંબાયતમાં મારુતિનગરમાં કિસ્સો બનવા પામ્યો હતો જે એમરાન ગોલ્ડન નામના યુવકને માથાના ભાગે ફટકા મારીને શહેરમાં રસ્તા ઉપર હત્યા કરી નાખતા દોડ મચી જવા પામી હતી ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી

દસ્તાવેજ મુજબ બે કરોડથી પણ વધુ હોવાનું સામે આવ્યું હતું ત્યારે એસીબીના ઇતિહાસમાં પ્રથમવાર મિલકતના કિસ્સામાં વિગતવાર તપાસ કરીને રિપોર્ટ કર્યો હોવાની ઘટના સામે આવી હતી તારીખ બાર ચાર અઢારના રોજ એસીબી તરફથી જમીન વિકાસ નિગમ લિમિટેડની જે ઓફિસ હતી ગાંધીનગરમાં એમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું એમાં જે તે વખતે અમે પાંચ ગુના દાખલ કરેલા હતા એમાં જે ડૉક્ટર દેત્રોજા છે એમની પાસેથી એક લાખ અઠ્યાવીસ હજાર રૂપિયા રોકડા અને ત્રીસ હજાર પાંચસો ચોર્યાસીના સોના પેન્ડલ અને બુટ્ટી મળી આવેલી હતી જે બાબતની તપાસ અમારા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એફ ચૌધરીનાઓ કરી રહ્યા હતા એ તપાસ દરમિયાન આપને ખ્યાલ હશે કે સૌ પ્રથમ બિનામી આ એક્ટ આવ્યો એના પછી ગુજરાતમાં કે ભારત દેશમાં દાખલ કર્યો એમની કાર વિશે એ કાર પણ ઇન્કમટેક્સને અમે તપાસ માટે મોકલી આપીને જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કારને ટાંચ પણ લેવામાં આવી ગઈ છે આજ પછી ત્યારબાદ વધુ તપાસ કરતાં દેત્રોજાએ એના બેન બનેવી અને ભાણિયાના નામે ધ્રાંગધ્રા તાલુકામાં અને ધારુ તાલુકામાં કુલ છ ગામોમાં સિત્તેર હેક્ટર જેટલી જમીન ખરીદી લીધી એ બાબતે અમે ઝીણવટભરી તપાસ કરી દસ્તાવેજો મેળવ્યા સાયદોના નિવેદન લીધા આ એના જે બેન બનેવી છે અને એના ભાણિયા જે છે એ આ જમીન ખરીદવાને લાયક જ નહોતા એટલે આ બેનામી આખી મિલકત અમને મળી એ બાબતે અમે એની આખી તપાસ કરી અને એનો રિપોર્ટ ઇન્કમટેક્સ તરફ મોકલી આપેલો છે સમાચારમાં વાત કરીએ વડોદરા તો વડોદરા વડે કચેરીમાં ચાર જૂના રોજ વર્ગ બેના અને બે કર્મચારીઓ એક પોઈન્ટ પચીસ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ચુક્યા હતા પાદરા ખાતેની જમીનમાં સ્કૂલનું બાંધકામ કરવાનું હોય તે બાબતે ની કામગીરી મેળવવામાં આવી હતી જેમાં વડામાંથી પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ મેળવા અંગે અરજી કરવામાં આવી હતી જેથી પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ માટે ફરિયાદી પાસેથી તત્કાલીન વર્ગ બે ના જુનિયર ટાઉન પ્લાનર શૈલેષભાઈ રામજીભાઈ પટેલ અને વર્ગ એક ના ચીફ એક્ઝિક્યુટીવ ઓથોરિટી નિલેશ ચંદ્રકાંત શાહે એક પોઈન્ટ પચીસ લાખની લાંચ માંગી હતી જેના આધારે એસીબીએ લાંચનો છટકો ગોઠવીને બંને આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા જે આરોપીની વધુ તપાસ હાથ ધરતા એસીબીએ ચીફ એક્ઝિક્યુટીવ ઓથોરિટી નિલેષભાઈ ચંદ્રકાંત શાહના

તેમના વિરુદ્ધમાં અમે ગુનો દાખલ કર્યો હતો આ જે નિલેશભાઈ ચંદ્રકાંત શાહ છે એમના ઘરે પણ અમે સર્ચ કરવામાં આવી હતી ત્યાં અમને બાર લાખની આશરે એટલે કેશ મળી હતી જેની પણ હાલ તપાસ ચાલુ છે અને હમણાં એમનું જે અમે લોકર ચેક કર્યું તો લોકરની અંદરથી અમને લગભગ અગિયાર લાખ એકવીસ હજાર રૂપિયાની નોટો મળી આવેલી છે જે નોટો જૂની ચલણની નોટો છે જે હાલ બંધ થઈ ગઈ છે એક હજારને પાંચસોની જે નોટો મળી આવી છે જેથી તેમના વિરુદ્ધમાં પણ આ બાબતે તપાસ કરી વધુ ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવશે એસીબી દ્વારા ગાંધીનગર ખાતે જમીન વિકાસ નિગમ લિમિટેડની કરવામાં આવેલા સર્ચ બાદ ગુજરાત કાગળ ઉપર ખેત તલાવડી કૌભાંડ સામે આવ્યું જે કૌભાંડમાં એસીબી નવસારીમાં વધુ બે ગુના નોંધવામાં આવ્યા હતા ત્યારે એસીબીએ તત્કાલીન મદદનીશ નિયામક એવા પ્રવીણ કુમાર પ્રેમલ ક્ષેત્ર મદદનીશ એમ ચૌધરી ડી કે પટેલ એસ આર કિશોરી કોન્ટ્રાક્ટર નીતિન એસ કિશોર અને હિતેન પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી આરોપીએ નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના ચાબલધારા અને કાટલવે ગામોમાં કાગળ પર ખેત તલાવડીઓ બનાવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું જેના લઈને કાગળ પર ખેત તલાવડી વધુ બે વધુ તપાસ આવી હતી નવસારીની અંદર વાસદા તાલુકાના ગામને ગામ ગામમાં કુલ આઠ ખેત તલાવડી કાગળ પર બનાવી હતી એને અમે પૂરી તપાસ કરી એમાં અમને બધા પુરાવા મળ્યા જેથી આજ રોજ સુરત ખાતે આ બંને કુલ બે ગુના દાખલ કરવામાં આવે છે કુલ આઠ ખેતી તલાવડીના સાત લાખ સડસઠ હજાર છસો આઠસો ને પાસઠ ની ખેતી તલાવડી નહીં બનાવીને આ લોકોએ જે પૈસા લઈ લીધા તે બાબતના ગુનો દાખલ કરી કુલ છ આરોપી વિરુદ્ધ જેમાં આરોપી નંબર પ્રવીણ કુમાર પેમલ પીએમ ચૌધરી ડી કે પટેલ એસઆર કિશોરી નીતિનેશ કિશોરી અને હિતેશ પટેલ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી હાલ તપાસ ચાલુ રહી છે અમારા સુરત એકમના મદદનીશ નિયામક છે ગોયલ સાહેબ એના સીધા સુપરવાઇઝર નીચે અમારા પોલીસ ઇન્સ્પેક્ટર તપાસ કરી રહેલ છે દિન પ્રતિદિન પાણીની સમસ્યા વકરી રહી છે ત્યારે પાણીને એ ને કે પ્રકારે સંગ્રહિત કરીને તેની જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો એકમાત્ર વિકલ્પ જ્યો છે જેને બખૂબી સમજીને આદિવાસી બહુલતા ધરાવતા એવા તાપી જિલ્લાના એક ગામે કરી બતાવ્યું છે તાપી જિલ્લાના બુહારી ગામના પંચાયતન સભ્યો ભેગા મહિને ગામમાં પાણી પહોંચાડતી ઓવરહેડ ટાંકી નીચે એક નાણકડી ટાંકી બનાવી હતી અને તેની આસપાસના જળ સ્ત્રોતોને ચોમાસામાં રિચાર્જ કરવાની કામગીરી પણ શરૂઆત કરવામાં આવી હતી જેમાં સફળતા મળ્યા બાદ ગામના અન્ય બોર કુવા ઉપર તેનો પ્રયોગ હાથ ધરવામાં આવશે વાલોડ તાલુકાનો અમારું બુહારી ગામ જે એક સ્માર્ટ વિલેજ છે આ વર્ષે અમે અમારા ગામમાં નવતર પ્રયોગ તરીકે વરસાદના પાણીનો સંગ્રહ થાય અને એ પાણીને શુદ્ધ કરીને બોર અને કુવાને રિચાર્જ કરવાનું એક કાર્ય અમે શરૂ કર્યું છે જો એમાં અમે સફળ થયા તો ગામના કુલ બત્રીસ બોર છે એ તમામે તમામ બોરને આ રીતના રિચાર્જ કરવાના છે અમારા ગામની મુખ્ય પાણીની ટાંકી એક લાખ વીસ હજાર લીટરની ક્ષમતા ધરાવે છે એ ટાંકીને ભરવા માટેના આ કૂવા અને બોરને આ રિચાર્જ કરવાનું કાર્ય હાલ ચાલી રહ્યું છે સુરત શહેરના વરાછા વેગમપુરા ગોપીપુરા નવસારી વચાર સગરામપુરા તલાવડી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાલિકા કમિશનરે પહેલાં જ દરેક ઝોનના અધિકારીઓને પ્રી મોન્સૂન કામગીરીને વરસાદી ગટરો સાફ કરવા માટે આદેશો આપ્યા હતા પહેલાં જ વરસાદે તંત્રને પોલ ખુલી પાડી દીધી હોય તેવું લાગી રહ્યું છે અને વરસાદી ગટર બ્લોક દેખાતા પાણીનો ભરાવ દેખાયો હતો અને તેની સાથે ક્યારે પાલિકા વરસાદી ગટરો સાફ કરશે તે તો હવે જોવાનું જ રહ્યું

ઘટનાની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના ખાંભાના બારમા ગામે ગૌશાળામાં સિંહ ગાયોનો શિકાર કરવા માટે આવી ચડ્યો હતો પરંતુ બહાદુર ગૌશાળા સંચાલકે સિંહ સામે લાકડી વડે સામે થતાં સિંહ શિકાર મૂકીને ભાગી છૂટ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેતી જવા પામી હતી બોટાદ જિલ્લાના રાણાપુરના બગડ ગામના મુસ્લિમ યુવાને ઓલ ગુજરાત રેસલિંગ ચેમ્પિયનશીપ અંડર ત્રેવીસમાં સત્તાણું કિલો કેટેગરીમાં પ્રથમ નંબરે આવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે આ યુવાન આગામી દિવસોમાં નેશનલ કક્ષાએ જશે ત્યારે નાના એવા બગડ ગામના યુવાને ગોલ્ડ મેડલ મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું જિલ્લાના રાણપુર તાલુકાના બગડ ગામે રહેતા શેખ સાદબારજી મોહમ્મદ શારજહા જે મુસ્લિમ પરિવારમાંથી આવે છે અને તેના પિતા મજૂરી કામ કરી પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે તેવા આ સામાન્ય અને ગરીબ પરિવારમાં ઉછરેલા સાદબારજી શેખને રમતગમત ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે તાજેતરમાં ગુજરાત સ્ટેટ રેસલિંગ ચેમ્પિયનશિપ અંડર ટ્વેન્ટી થ્રી વડોદરા ખાતે યોજાઈ હતી જેમાં અન્ય જિલ્લાના ખેલાડીઓને પછાડી તેણે ગુજરાત લેવલે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે સાદબારજી હવે આગામી દિવસોમાં નેશનલ કક્ષાએ રેસલિંગ ટુર્નામેન્ટ રમવા જશે મને ખૂબ ખૂબ આનંદ છે મારા કરતાં મારા ગામજનોને પણ ખૂબ આનંદ છે મારા માતા પિતાને મારા ગુરુજનોને પણ ખૂબ આનંદ છે હું તો ખૂબ જ ઉત્સાહિત છું કે મને ગુજરાત સ્ટેટમાં ફર્સ્ટ નંબર આવ્યો છે આના આના પાછળ મને બહુ સ્ટ્રગલ કરવું પડ્યું જ્યારે મેં સ્ટાર્ટિંગ કર્યું ત્યારે મને બધા ના પાડતા કે તું આ રહેવા દે આપણું કામ નહીં પણ મેં હવે આ જીતીને મને એમ થયું છે કે ના મેં કંઈક કરી બતાવ્યું છે એમ આની પાછળ મને બહુ સાંભળવું પડ્યું હતું કે આવું તું ન કરીશ પરિવારજનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો હતો પૈસામાં પણ અને ખવડાવવા પીવડાવવામાં પણ એમનો ખૂબ જ મોટો સપોર્ટ હતો હવે નેશનલ મારી થશે હજી મને જગ્યાનું સ્થળ હજી નક્કી નથી થયેલ હજી દસ દિવસનો કેમ્પ થશે પછી આઉટ સ્ટેટમાં કોઈ પણ જગ્યાએ નેશનલ થશે ત્યાં રમવા જવાનું રહેશે આનંદની તો વાત આમ કહીએ ને તો કોઈ શબ્દો નથી એના માટે પણ એક ગામ માટે ગૌરવની અને શિક્ષકો માટે ગર્વની બાબત છે કે આ શાળાનો વિદ્યાર્થી ઓલ ગુજરાત રેસલિંગ ચેમ્પિયનશીપ અંડર ટ્વેન્ટી થ્રીમાં ગોલ્ડ મેડલ જીતીને આવ્યો છે અને સાથે સાથે એક એનો બીજો પણ એક જમા પાસો એ છે કે ગયા વખતે જે ખેલ મહાકુંભ થયો એમાં છે એ બ્રાન્ડ મેનેજર જીતીને પણ આવ્યા હતા એ માટે પણ એને હંમેશા અમે પહેલેથી જ તે આમ તો જ્યારથી નાનો હતો ને ત્યારથી જ તે શાળામાં એને વિશેષ રમત પ્રત્યે વધારે રૂચિ અને શાળામાં હંમેશા એ કોઈ પણ જાતની પ્રવૃત્તિ હોય ત્યારે એ હંમેશા કેપ્ટન અને કોચ બંનેની ભૂમિકા એક સાથે ભજવી અને એ ટૂંકવી ટૂંકમાં એના વિશે કેવી તો એક જ વાક્ય મને પરિચય અપાય કે એકદમ શાંત સરળ વિનય વિદ્યાર્થી હતો અને હંમેશા અગ્રેસિવ કે કોઈ ક્યાંક આ નથી કરવું તો એને એ કે આ નહીં તકે મારે એ જ કરવું છે એટલે એના માટે ખૂબ ખૂબ ગર્વ અને અભિનંદનની વાત છે કે ભાઈ છે એ ગામનું અને શાળાનું અને આખા ગુજરાતનું નામ રોશન કરે છે સાદબાળજીને બાળપણથી જ રમત પ્રત્યે વિશેષ રૂચિ છે તે શાળા અભ્યાસ દરમિયાન કોચની ભૂમિકા પણ ભજવતો હતો તે અન્ય વિદ્યાર્થીઓને પણ રેસલિંગની તાલીમ આપતો હતો ત્યારે આ સિદ્ધિ મેળવવા માટે સાદબારજી ખૂબ જ કઠોર મહેનત કરે છે અને ખાવામાં પણ વિશેષ પરેજી પાડે છે. બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ. વાદાત્ય સુદન સમાચાર વદ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.